ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના હિન્દીના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે હિન્દીમાં જે આગળ પાઠ ભણ્યા હતા કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ એના વિશે આપણે થોડીક જાણકારી મેળવી હતી કે એનો જન્મ ક્યાં થયો એના પિતાનું નામ શું એની માતાનું નામ શું તેને અભ્યાસ ક્યાં કર્યો કઈ કોલેજમાં કર્યો પ્રાથમિક શિક્ષણ ક્યાં મેળવું એવું બધી આપણે વાતની ચર્ચા કરી હતી અને આપણે એ પણ જોયું હતું કે પાંચ છ વર્ષના હતા ત્યારે એક એને ફરવા ગયા હતા શિમલા તે એના પિતાના નામના જે કાગળો આવતા એને જોઈને એને એમ થયું કે મારા નામના પણ આવા કાગળો આવવા જોઈએ એટલે એને એ જે પ્રયત્નો કર્યો ને એમાં એ સફળ રહ્યા તે એની નાનપણથી જ એનામાં એવી શક્તિ હતી કંઈક નવું કરવાની યા લગી આપણે એવું બધું જોયું હતું કેમ્બ્રિજમાં એ અભ્યાસ કરવા ગયા પછી એને ઓગણીસો ને બેતાલીસમાં એના લગ્ન થયા મૃણાલીની સાથે એના લગ્ન થયા ત્યાં સુધી જોયું તો હવે આપણે આગળ જોઈએ પાઠમાં કે ઉહોને અંતરિક્ષી ગહેરાઈસે આનેવાલે રહસ્યમય કોસ્મિક કિરણો પર અનુસંધાન કરકે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય વિશ્વવિદ્યાલયસે સન ઓગણીસો સુડતાલીસ મેં પીએચડી કી ઉપાધિ હાસિલ કરી પીએચડી એટલે કે કોલેજ કરી લઈ આપણે ત્રણ વર્ષ પછી ત્રણ વરસ કોલેજ કર્યા પછી કોઈ એક વિષય ઉપર ઊંડાણથી માહિતી મેળવી એને કહેવાય પીએચડી કે કોઈ એક જ વિષય પસંદ કરવામાં આવે અને એની ઊંડાણથી એની પાયાથી કે જ્યારે એનો ઉદ્ભવ થયો આપણે કહીએ કે માણસ જન્મે એમ જે વિષય આપણે પસંદ કરીએ એનો જન્મથી લઈને અત્યાર સુધીની બધી માહિતી હોવી જોઈએ એને કહેવાય ભાઈ પીએચડી તો વિક્રમ સારાભાઈએ શેના વિશે પીએચડી કરી હતી કે આકાશમાંથી આવતા કોસ્મેટિક કિરણો વિશે સંશોધન કરી અને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં એણે ઓગણીસો સુડતાલીસમાં પીએચડી હાસિલ કર્યું હતું એટલે કે પદવી મેળવી હતી પાસ થયા હતા પીએચડી થાય એટલે એની આગળ નામની આગળ ડોક્ટર નો અભ્યાસ કર્યો હોય ડૉક્ટર પોતે ના હોય છતાં એની નામની આગળ ડોક્ટર લાગે કે જેને પીએચડી કરેલું હોય તેને એટલે આપણે જે પાઠનું ટાઇટલ જ હતું કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ એટલે એને પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી એટલે એના નામની આગળ ડોક્ટર લાગતું હતું તેને પીએચડી ક્યાં કર્યું તો કે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં સન ઓગણીસો ને સુડતાલીસમાં બ્રહ્માંડ તથા સૌરમંડળ કે કહી જટિલ પ્રશ્નો કા પ્રયોગિક હલ કા શ્રી ડૉક્ટર વિક્રમ સારાભાઈ કો પ્રાપ્ત હોતા હે કે બ્રહ્માંડમાં કે જે સૂર્ય તારા ગ્રહો મન એમાં ઉલ્કાઓ ખરતા તારાઓ જે બધું છે એના વિશેના જટિલ પ્રશ્ન એટલે કે અઘરા જે પ્રશ્નો હતા એના વિશે પ્રયોગ કરી અને એના પ્રશ્નોના હલ કર્યા હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ કો પ્રાપ્ત હોવાલ નિકાલને કા શ્રેય શ્રેય એટલે કે એનો ફાળો કે આ કામ કોણે કર્યું તો કે આ વ્યક્તિએ એવી રીતે જ્યાં બ્રહ્માંડના જે મુશ્કેલી એવા પ્રશ્નો હતા એનો હલ વિક્રમ સારાભાઈએ આપ્યો હતો યુન થા કે કોસ્મિક કિરણો પર પ્રયોગ કે લીએ હિમાલય કી ઊંચી ચોટીઓ સુવાધિક ઉપરયુક્ત વ અનુકૂળ હોગી કે એને જે પીએચડી કરી હતી કોસ્મેટિક કિરણો ઉપર એ કે ક્યાંથી એની જાણકારી મેળવી શકાય ઉત્તમ સ્થળ ક્યુ એના માટેનું તો કે હિમાલયની ઊંચ ચોટી એટલે કે હિમાલયની સાવ ઉપર ચોટી ઉપર જઈ અને એને એનું સંશોધન કર્યું હતું ઇસીલી ભારત સરકાર

ભૌતિક અનુસંસાન પ્રયોગશાળા મેં સ્થાપિત હોઈ પછી ડૉક્ટર વિક્રમ સારાભાઈએ પ્રયાસ છે એટલે કે એને ઘણા એવા પ્રયત્નો કર્યા નવી નવી વિજ્ઞાનોમાં શોધ કરી એને લીધે એને સન ઓગણીસો સુડતાલીસમાં ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળા શરૂ કરી ક્યાં તો કે અમદાવાદમાં અમદાવાદ એટલે કે અમદાવાદમાં એને ઓગણીસો સુડતાલીસમાં પીએચડી કર્યું પછી નવા નવા સંશોધનો કર્યા બ્રહ્માંડ વિશે સફળ છે એમાં એટલે એને એક પ્રયોગશાળા સ્થાપી જે પ્રયોગશાળાનું નામ આપ્યું ભૌતિક અનુસંધાન જીસે વહોજ આ જન્મ સંબંધિત રહે એટલે કે એ જ્યાં સુધી જીવા ત્યાં સુધી એ પ્રયોગશાળા સાથે સંબંધિત રહ્યા કયા પ્રયોગશાળા તો કે ભૌતિક અનુસંધાનની જેને અમદાવાદમાં પ્રયોગશાળા સ્થાપી હતી એ પ્રયોગશાળામાં એ જ્યાં સુધી જીવવા ત્યાં સુધી એને એને સંબંધ રાખવો એટલે કે એમાં કંઈક કંઈક નવી શોધ કરતા રહ્યા કે વૈજ્ઞાનિક ભૌતિક વિદ્યાલય સ્થાપીને પછી પૂરું કરી દીધું એમ નહીં પણ નવી નવી શોધ કરતા રહ્યા સાથી ઉંને દેશ કે વસ્ત્રોદ્યોગ કી તકનીક સમસ્યાઓ કા હલ નિકાલને કી લીએ ઉદ્દેશ્ય છે અમદાવાદ મેં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિચર્ચ એસોસિએશન કી આધારશિલા રખી પછી જે આપણે કાપડ પહેરીએ છીએ તો એ કાપડ પહેલાં ગાંધીબાપુના જમાનામાં રેટીઓમાં કાપવામાં આવતું પછી ધીમે ધીમે એનું સંશોધન કરી અને વિક્રમભાઈએ એનું વસ્ત્રોદ્યોગનું એક તકનીક એટલે કે વૈજ્ઞાનિક રીતે યંત્ર શોધ્યું અને સમસ્યા હલ કરી દીધી કે એક ચરખામાં કાપીએ તો વાર લાગે વસ્તી કૂદકે ને ભૂતકે વધતી હતી તો એટલા વસ્તી વસ્ત્રો પૂરું પાડવું હોય તો એને માટે એને શોધ કરી યંત્રની શોધ કરી અને એના ઉદ્દેશ્ય થી કે આ બધું સારું થાય એ માટે એને અમદાવાદમાં એક કંપનીની સ્થાપના કરી એ કંપનીનું નામ હતું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિચર્સ એસોસિએશન ભારતીય અનુસંધાન પ્રયોગશાળા ડોક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ અંતરિક્ષ વિકિરણ સૂર્ય ગ્રહ તારા પ્લાઝમા ભૌતિક ઓર ખોગલ્યો પર કાર્ય એને પોતે કેટલા કેટલા ક્ષેત્રોમાં કાર્ય કર્યા છે એ આપ્યું છે કે પરમાણુ શક્તિ વિશે પછી અંતરિક્ષ એટલે કે અવકાશના કિરણો જે આવે છે એના વિશે સૂર્ય વિશે ગ્રહ વિશે તારા વિશે પ્લાઝમા વિશે અને ખગોલીય એટલે કે ભૂમિ વિશે પણ એને ઘણા સંશોધનો કરેલા છે સન ઓગણીસો એકસાઠ મેં પરમાણુ ઉર્જા ઉપ આયોગ્ય સદસ્ય બન ગયે પછી એ ઓગણીસો ને એકસાઠમાં પરમાણુ ઉર્જા નામની જે સંસ્થા હતી એમાં પોતે સભ્ય બની ગયા સદસ્ય બન ગઈ એટલે કે એના એક સભ્ય બની ગયા પોતે તો બે સંસ્થાની સ્થાપના કરી હતી કઈ તો કે ભૌતિક વિજ્ઞાન અને કાપડ ઉદ્યોગની માટેની એસોસિએશન બે પણ આ પરમાણુ ઉર્જામાં પણ પોતે સભ્ય બની ગયા ડૉક્ટર ભાભાકી મૃત્યુ કે પશ્ચાત પરમાણુ ઉર્જા સંસ્થા કા ભાર યુવા વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ કે કંધે પર હી આ ગયા કે પરમાણુ ઉર્જાના જે મેન હતા કોણ હતા તો કે ડૉક્ટર હોમી ભાભા એનું મૃત્યુ થયું પછી એ એ સંસ્થાનો કારભાર એ કંપનીનું બધું સંચાલન ડૉક્ટર વિક્રમ સારાભાઈને સંભાળવાનું થયું

યહી ઊનકી અગવાઈ એવમ અથક પરિશ્રમ કાહી પરિણામ છે કે એ ધીરે ધીરે આગળ આગળ પ્રગતિ કરતા જતા હતા એના માટેનું એનું કારણ શું હતું તો કે એ સતત પ્રયત્ન કરતા રહેતા હતા એકમાં સફળતા મળી ગઈ એટલે બેસી જતા નહોતા બીજામાં સફળતા મેળવવાના એ પ્રયત્નો કરતા રહેતા હતા એટલે સતત ને સતત કંઈક નવું જાણતા રહેતા હતા અને કંઈક નવી નવી શોધો કરતા રહેતા હતા એને લીધે જ એને આ બધું ફાળો મળ્યો છે અધ્યક્ષ થયા પછી તો કે હોમીભાબામાં

કે દૂરદર્શન દૂરસંચાર મન મોસમ એટલે કે વાતાવરણ કેવું છે હવામાન કેવું છે આપણે આગાહી જોતા હોય કે કહેતા હોય આપણે વરસાદની મોસમ હોય તો એમ કે હવે બે દિવસ ભારે વરસાદ અતિથી ભારે વરસાદની આગાહી છે પછી ઠંડી હોય તો કે હવે ઠંડીવાળા પવનો ફેંકાશે બરફ પડશે આ વર આ

સમર્પિત કરી દીધું હતું કેમાં તો કે વિજ્ઞાન કે સમગ્ર વિકાસ મેં કે નવી નવી ટેકનોલોજીનો વિકાસ થાય માણસને પોતાની શક્તિનો ઓછો ઉપયોગ કરવો પડે સાધનોથી કામ સરળતાથી કરી શકાય એ માટે પોતે પોતાનું જીવન આખું સમર્પિત કરી દીધું નવી નવી શોધો કરવા માંડ્યા આપણે એક જીવતું જાગતું સામૂ જ ઉદાહરણ છે કે ખેતી ખેતીમાં પહેલાં બળદો કરવામાં આવતા હાથી હાથેથી કરવું પડતું બધું ઘઉં હોય તો તેના હાથેથી ઢોકા મારી મારી પછાડી પછાડીને ઘઉં કાઢવામાં આવતા માંડવી છે તો વીણવી પડતી અને હવે જોઈએ તો ટેકનોલોજી સાધન આવી ગયા સવારે માંડવી કાઢી થોડાક દી સુકવા દીધી હવારે ઓપનૈર મૂકું ને બપોર થયા તો નવરા એટલે કે આ બધા માટેનો આપ આપણે જે અત્યારે સુખ શાંતિ ભોગવી રહ્યા છીએ એને માટે જો કોઈને શ્રેય જાય તો એ છે વિક્રમ સારાભાઈ ભારત કે વિકાસ મેં ઉત્કૃષ્ટ યોગદાન કે લીએ ઉને કહી રાષ્ટ્રીય ઓર આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત હુઆ હે કે એને ઘણા આવા સફળતા ઘણા આવા કાર્યો કર્યા છે એને લીધે એને ઘણા આંતરરાષ્ટ્રીય સન્માન એટલે કે એવોર્ડ પ્રાપ્ત થયા છે સન ઓગણીસો બાસાઠમાં ઉને ડોક્ટર શાંતિ સ્વરૂપ ભટ્ટ ભટ્ટાનગર પુરસ્કાર સન ઓગણીસો ને પદ્મભૂષણ તથા સન ઓગણીસો બોતેરમાં મરણોત્સવ પદ્મભૂષણ જે છે નવાજા ગયા હે નિશાસ્ત્રીયકરણ સંબંધિત કઈ મહત્વપૂર્ણ આંતરિક સંસ્થાઓ મેં બી ભારત કે પ્રતિનિધિ રહે હે કે પોતે પોતાને ઘણા એવા એવોર્ડ મળ્યા છે કે ભારત કે વિકાસ મેં ભારતનો જે એને વિકાસ કર્યો પોતાનું આખું જીવન વિકાસ કરવામાં સમર્પિત કરી દીધું એના યોગદાનથી ઉમે કઈ આંતરરાષ્ટ્ર

મે બી ભારત કે પ્રતિનિધિ રહે કે ઘણી એવી સંસ્થા છે ભારતની કે તેમાં પણ પોતે પ્રતિનિધિ તરીકે રહી ચૂકેલા છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઓગણીસો છાસઠ મેં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક યુનિયન કે સદસ્ય રહે હે આ પણ એક કંપનીનું નામ છે વૈજ્ઞાનિકની શોધખોળ માટેની એક સંસ્થા બનાવી હોય એનું નામ છે એમાં પણ પોતે સભ્ય રહી શક્યા ક્યારે તો કે ઓગણીસો છાસઠમાં કઈ સંસ્થા તો કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિકેટ યુનિક સન ઓગણીસો અણસાઠ મેયુક્ત રાષ્ટ્ર યુનેસ્કો કે વિજ્ઞાન વિભાગ કે અધ્યક્ષ બને છે પછી યુનેસ્કોમાં પણ એ કોઈ કામ હોય એના પોતે પોતે અધ્યક્ષ પ્રતિનિધિ ઓગણીસો અણસાઠમાં સંયુક્ત સંઘ યુનેસ્કોમાં પણ પોતે વિજ્ઞાનના જે વિભાગ હોય નોખા નોખા વિભાગ હોય પરમાણુનો વાયુનો ઓલો વિજ્ઞાનનો એવો વિભાગ હતો એમાં પોતે અધ્યક્ષ તરીકે ભૂમિકા ભજવી હતી ઉહોને ઇન્ડિયન જીઓલોજીકલ કા પ્રમુખ બનાયા ગયા હે કેને ઇન્ડિયન જીઓલોજીક યુનિક હતું એનો પણ એને મેન સભ્ય વિક્રમભાઈને બનાવ્યા હતા જે આ બધા એને એવોર્ડના નામ આપ્યા છે પછી એને આપ્યું છે તો કે એને જે જે સંસ્થાઓમાં પોતે અધ્યક્ષ તરીકે રહ્યા પ્રમુખ તરીકે રહ્યા ઘણા એમાં સદસ્ય તરીકે રહ્યા એવા બધા એના નામ આપ્યા છે તો કે એવોર્ડ છે તો કે ભટ્ટા નાગર પુરસ્કાર પદ્મભૂષણ પુરસ્કાર મનોત્સવ પુરસ્કાર એવા એને પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા પછી એ ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ કામ કર્યું છે પછી એ સંસ્થાઓના નામ આપેલા છે કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિકેટ યુનિટમાં પછી યુનેસ્કોમાં પછી ઇન્ડિયન જીઓલોજીકલ યુનિટમાં આમાં ઘણામાં એ સભ્ય પ્રમુખ સદસ્ય અધ્યક્ષ તરીકે એણે ભૂમિકા ભજવી છે ડોક્ટર વિક્રમ સારાભાઈ સન ઓગણીસો સિત્તેરમાં વ્યુએના શાંતિ આંતરરાષ્ટ્રીય અણુ મંચ કે ચૌદમી પરિષદ કે પ્રમુખ બને છે કે સભા ભરાણીથી આંતરરાષ્ટ્રીય અણુ મંચની સભા ભરાણીથી ચૌદમી સભા હતી તેમાં પણ પોતે પ્રમુખ તરીકે ભાગ ભજવ્યો હતો કે પોતે આખી સભાનું સંચાલન પોતે કરેલું હતું સન ઓગણીસો એકોતેરમાં સંયુક્ત રાષ્ટ્રીય સંઘ પરિષદ કે ઉપાધ્યક્ષ એવા વિજ્ઞાન વિભાગ કે કે અધ્યક્ષ બને ઉપાધ્યક્ષ હતા અને પછી પોતે અધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવી હતી ક્યાં તો કે સંયુક્ત સંયુક્ત રાષ્ટ્રીય સંઘ પરિષદમાં પેલા ઉપાધ્યક્ષ બન્યા અને પછી પોતે અધ્યક્ષ મેન બની ગયા હતા વ્ય વે કેવલ ઉચ્ચ કોટી કે વૈજ્ઞાનિક એ નહીં થાય બલકી વાસ્તવિકો કે વાવજૂદ કા કલા શિક્ષણ સમાજ કે લીએ પર્યાપ્ત સમય નિકાલતે થે કે પોતે વૈજ્ઞાનિક હતા એટલે કે વૈજ્ઞાનિકના જ કામ કરવા એવું એનામાં હતું નહીં પોતે નવી નવી કલાઓ બનાવતા નવા નવા કોઈ એવા ચિત્ર કોઈ એવી બનાવટો બનાવતા શિક્ષા આપતા બીજા લોક વિદ્યાર્થીઓને નાના નાના બાળકોને અથવા તો એનેથી નાની ઉંમરના જે કોઈ હોય એને શિક્ષા આપતા પછી સમાજ માટેની પણ એવી પ્રવૃત્તિઓ ઘણી પ્રવૃત્તિઓ પોતે પોતે સમાજના સમાજ કલ્યાણ માટેના કાર્યકર્તા કે ગરીબ હોય કોઈનો આધાર નો હોય એના માટેના જે કાર્ય કરતા એને એને લીધે જ અમદાવાદમાં બે સંસ્થાની સ્થાપના થઈ હતી તો કે કઈ તો કે લોક વિજ્ઞાન કેન્દ્ર અને નહેરુ વિકાસ સંસ્થા આ બે સંસ્થા વિક્રમ સારાભાઈના જેનું સમાજ પ્રત્યેનું યોગદાન હતું એને લીધે જ આ બે સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી યાવ જન સામાન્ય કી વિજ્ઞાન કે પ્રતિ રુચિ જાગૃત કરને કે લીય કાર્ય કરતે થે અને પછી સંસ્થામાં માણસોને વિજ્ઞાન પ્રત્યે રસ જાગે એવા એવા કાર્યો કરતા હતા જો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઓગણીસો સિ સિત્તેર મેં શાંતિ રાષ્ટ્રીય ગુણ અણુમંચ હતો તેમાં પણ પોતે પરિષદમાં ચૌદમી પરિષદ હતી એમાં પોતે પ્રમુખ પદે રહ્યા હતા પછી ઓગણીસો ને એકોતેરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ પરિષદના પોતે પહેલાં ઉપાધ્યક્ષ બન્યા અને પછી અધ્યક્ષ બન્યા હતા પણ એ ખાલી એક ઉચ્ચ કોટીના વૈજ્ઞાનિક જ નહોતા પરંતુ તેણે કલા શિક્ષણ અને સમાજના પણ ઘણા કામો કર્યા હતા સમાજમાં એ પણ ઘણો ફાળો આપતા હતા કોઈ ગરીબ ગુજાર હોય તો એને શિક્ષણ આપતા એને ઘર આપતા એને જેટલી એની થાય એટલી સેવા કરતા એને સમાજમાં ફાળો આપ્યો એના જ લીધે બે સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી જે સંસ્થાઓના નામ હતા લોકવિજ્ઞાન કેન્દ્ર અને નહેરુ વિકાસ સંસ્થા

આપણને આટલું જોઈએ એટલે ખબર પડી જ જાય કે એની કાલી તારીખ કીધી હોય આગળ આવશે આપણને તો કે એકવીસ ડિસેમ્બર ઓગણીસો એકતાલીસ કી ખરાબ રાત થી કાલી રાત થી એટલે એટલે કે ખરાબ રાત હતી એને ક્યાં મોકલવામાં આવ્યા હતા તો કે ડોક્ટર વિક્રમ સારાભાઈ કો ત્રિવેન્દ્રમ લોન્ચિંગ સ્ટેશન થુંબા મેં થુંબા નામનું શહેર હતું જ્યાં એને મોકલવામાં આવ્યા હતા કાર્યનું નિરીક્ષણ કરવા માટે કે જ્યાં લઈ લોકો કામ કરે છે એ વ્યવસ્થિત કરે છે કે નહીં કે એવું કરવા માટે એટલે કે પ્રતિનિધિ તરીકેને ત્યાં મોકલવામાં આવ્યા હતા વહા વ એક હોટલ મેં ઠેરે હુએ ત્યાં એક હોટલમાં રોકાણા હતા અહીં હૃદય કી ગતિ रुकने से उनकी મૃત્યુ હો ગઈ એની હૃદયની ગતિ ધીમી પડી ગઈ એના શ્વાસ ધીમા પડી ગયા હૃદય કામ કરતું બંધ થઈ ગયું અને એનું મૃત્યુ થઈ ગયું ક્યાં થયું તો કે થુંબામાં ક્યારે તો કે એકવીસ ડિસેમ્બર ઓગણીસો એકત્રીસમાં માં થુંબામાં એક હોટલમાં તેનું મૃત્યુ થયું ત્યાં એને શું કરવા મોકલા હતા તો કે ત્યાં એને ત્રિવેદ્રીમ લોન્ચિંગ સ્ટેશન હતું તેનું નિયંત્રણ કરવા એને મોકલેલા હતા

જે જાડને વાલી એક જીવન ચક્ર સદા કે લીએ રૂક ગયા કે વિજ્ઞાનમાં જે નવી નવી શોધ આપતા હતા એવા જીવનનો સદા સદાય માટે ઊભું રહી ગયું એસી મહાન પ્રદીપા કો સત્સદ નમન કે આવા મહાન વ્યક્તિને કે જે વિજ્ઞાનનું કાર્ય કરતા પરમાણુ વિશે સમાજ વિશે શિક્ષણ વિશે બધા વિશે પોતે જ્ઞાન હતું અને પોતે બધાને મદદ કરતા બધા માટે સમય કાઢતા એવા વ્યક્તિને સત્સદ નમન તા સરસ મજાનો વિક્રમભાઈનો પાઠ છે કે પોતે પોતાનું જીવન આખું બીજાના કાર્ય માટે નવી નવી શોધો માટે કે પાછળ આવનારી પેઢીને સરળતા રહે એના માટે સમર્પિત કરી દે છે એવા વિક્રમભાઈનો પાઠ આપણે ભણ્યા તો આ પાઠ અહીં પૂર્ણ થાય છે અસ્તુ